નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ બાયોલોજી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો આજની વિડીયોમાં આપણે પાર્ટ થ્રી જોઈશું આપણા પાંચમા ચેપ્ટરનો કે જે છે સોકુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા તો આગળના બે પાર્ટ ના જોયા હોય તો જોઈ લેજો ઉપર આઈ બટન દ્વારા ઉપર આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને એ વિડીયો પણ જોવા મળશે ત્યાં ટચ કરો અને એ વિડીયો જોઈ લો પછી જ ત્રીજો પાર્ટ જુઓ તો આપણે ત્રીજા પાર્ટની શરૂઆત કરીએ તો કે આપણે અત્યાર સુધી મૂળ અને પ્રકાંડ વિશે જોઈ લીધું હવે આપણે પર્ણ વિશે જોવાનું છે કે પર્ણના રૂપાંતરો કેવા હોઈ શકે આપણે પર્ણની રચના પણ જોઈ હતી ગયા પાઠની અંદર બરાબર કે પર્ણ કેવી રીતે એનું બધું એરેન્જમેન્ટ હોય છે એ બધું આપણે ગોઠવણીને બધું જોઈ લીધું પરંતુ આપણને ખબર છે કે આપણે મૂળના રૂપાંતરણ જોયા હતા પ્રકાંડના રૂપાંતરણ જોયા હતા એટલા માટે હવે આપણે પર્ણના રૂપાંતર પણ જોઈશું તો બરાબર છે રૂપાંતરણ એટલે તમને ખબર જ હશે કે એનું મોડિફિકેશન કે કુદરત એને કઈ રીતે એને ટેવ પડી જાય છે એને જે મોડિફિકેશન એટલે કે એને રક્ષણ માટે એને આરોહણ માટે ગમે તે એનું કન્વર્ઝન કરે છે મોડિફાઈ કરે છે એને એને કહેવાશે પર્ણનું રૂપાંતરણ તો પર્ણના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણ જોઈએ તો પહેલું છે કે આધાર અને આરોહણ માટેના રૂપાંતરણ તો કેટલીક અશક્ત પ્રકાંડવાળી વનસ્પતિઓ જે હશે અશક્ત પ્રકાંડવાળી એટલે કે જે એકદમ વીક હશે એમનું પ્રકાંડ એકદમ કેવું હશે વીક હશે નબળું હશે તો એવી વનસ્પતિઓ જે છે એ આધાર અને આરોહણ માટે પર્ણ કે કોઈ તેના કોઈ ભાગમાં થઈને તેની મદદથી આરોહણ કરે છે એટલે કે પર્ણનો એવી રીતે ઉપયોગ કરશે કે જે પ્રકાંડ તો એનું નબળું છે પરંતુ પર્ણ મજબૂત બની જશે અને એ એને સપોર્ટ આપશે બરાબર એને મદદ કરશે એટલા માટે એ આરોહણ પર કરશે એ વનસ્પતિ બરાબર છે તો આ આધાર અને આરોહણ માટેનું પર્ણનું રૂપાંતર હતું બરાબર દાખલા તરીકે ઉદાહરણ સોરી ઉદાહરણ તરીકે વટાણા તો જે વટાણાનો છોડ છે તમે જોશો તો તમને ખ્યાલ આવશે બરાબર કે એના પર્ણો કઈ રીતે રૂપાંતરણ પામેલા છે બરાબર છે તો પર્ણ સૂત્ર જેવી રચના હોય છે બરાબર છે અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો તો આ રીતે પર્ણનું રૂપાંતરણ થાય છે આધાર અને આરોહણ માટે પછી મિત્રો વાત કરીએ કે રક્ષણ માટે કે કોઈ વનસ્પતિ પોતાનું રક્ષણ કઈ રીતે કરશે તો કે એનું પાન જે છે પર્ણ છે એનું રૂપાંતર કરીને કઈ રીતે તો કે કંટક કેટલીક વનસ્પતિઓ જે છે એ તેમના રક્ષણ માટે કંટકમાં રૂપાંતરિત થાય છે કંટક એટલે કાંટા જેવી રચના તમે અહીંયા જોઈ શકો છો તો એનું મસ્ત ઉદાહરણ છે થોર બરાબર રણપ્રદેશમાં આવી વનસ્પતિ જોવા મળે છે થોર જેવી બરાબર તો જે સૂકો પ્રદેશ હોય ત્યાં પણ આપણને આ થોર જેવી વનસ્પતિ જોવા મળે છે બરાબર તો ત્યાં આગળ કાંટાની રચના તમે જોઈ શકો છો એ પોતાનું રક્ષણ કરે છે કે કોઈ એને ખાઈ ના જાય બીજું પ્રાણી કે પક્ષી કોઈ એને ખાઈ ના જાય એટલા માટે બરાબર તો આ રક્ષણ થયું પ્રોટેક્શન પછી આપણો ત્રીજો જે ભાગ છે એનું ત્રીજું જે રૂપાંતરણ છે એ છે ખોરાક સંગ્રહ તો કઈ રીતે પર્ણ ઉપયોગી થાય છે વનસ્પતિને એનું ખોરાક સંગ્રહ કરવા માટે એટલે કે મોડિફિકેશન ફોર ફૂડ સ્ટોરેજ તો કેટલીક વનસ્પતિઓનો ખોરાક સંગ્રહ માટે પર્ણોની અંદર રૂપાંતરિત થતી હોય છે અને તે પોતાનો જે ખોરાક હોય છે વનસ્પતિ જે પણ કંઈક ખોરાક બનાવે છે એ એના પાનની અંદર લઈ જઈને સ્ટોર કરે છે કે લે ભાઈ હવે તું આ રાખ હું જરૂર પડશે ત્યારે લઈ જઈશ તો એ રીતે વનસ્પતિ ખોરાકનો સંગ્રહ જે છે એ પાનની અંદર કરે છે એનું મસ્ત ઉદાહરણ છે કે ડુંગળી અને લસણ તો ડુંગળી અને લસણ જે છે એ એક પાનનું ઉદાહરણ છે બરાબર કે જે એનામાં સંગ્રહ થયેલો ખોરાક જ હોય છે વનસ્પતિનો બરાબર છે આપણે ખાતા હોઈએ છીએ એ તો અહીંયા તમે જોઈ શકો છો આ માસલ પર્ણો છે બરાબર જ્યાં આગળ એનો સંગ્રહ થયેલો છે તમે ડુંગળી કે લસાણ જોઈ શકો છો પછી મિત્રો ઓસ્ટ્રેલિયન બાવળ તો ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પર્ણો જે છે એ નાના હશે અને અલ્પજીવી હશે એટલે કે પર્ણો નાના તો હશે જ પરંતુ એની સાથે કેવા કે એમનું જે જીવન હશે ખૂબ જ ટૂંકું હશે બરાબર કે જલ્દી જ નાશ પામશે તો એવા અલ્પજીવી હશે અને તેમાં પર્ણદંડ જે છે એટલે કે પાનનો જે દંડ જે જેના ઉપર પાન ઊભું હોય છે એ લીલો હશે અને ખોરાક બનાવવા માટે વિસ્તૃત બને છે પાન તો એક વખત પડી જશે મિત્રો પરંતુ જે પર્ણદંડ છે એ હંમેશા લીલો રહેશે અને એ ખોરાક બનાવવા માટે આગળ વધશે બરાબર તો ઓસ્ટ્રેલિયન બાવળની અંદર આ વસ્તુ જોવા મળે છે આપણે એક પર્ણનું રૂપાંતરણ કહી શકાય પછી મિત્રો કીટકભક્ષી ઇન્સેક્ટિવ વરસ તો મિત્રો કઈ રીતે વનસ્પતિ જે છે એ કીટકોને મારીને ખાય છે આમ તો વનસ્પતિ કેવી હોય છે આત્મનિર્ભર હોય છે એટલે કે પોતાનો ખોરાક પોતે બનાવે છે બરાબર સ્વયંપોષી હોય છે પરંતુ અમુક એવી વનસ્પતિ છે અપવાદરૂપી કે જે પોતાનો ખોરાક પોતે નથી બનાવતી બીજાની ઉપર નિર્ભર છે બરાબર તો એમાંની આ વનસ્પતિ છે જેમ કે કીટક બક્ષી છે તો એ શું કરશે કીટકોને ખાઈ જશે તો અહીંયા ઉદાહરણ આપેલા છે અર્કજ્વર અર્કઝવર પછી મક્ષીપાસ એટલે કે વિનસ ફ્લાય ટ્રેપ મિત્રો અમે ઘણી વખત આ વિનસ ફ્લાય ટ્રેપ પિક્ચર સાથે બતાડેલું છે મારા આગળના ચેપ્ટર્સ તમે જોશો તો તમે આ કદાચ જોયું જ હશે બરાબર તો વિનસ ફ્લાય ટ્રેપ જે છે એ પણ એક કીટક પક્ષી કહેવાય છે બરાબર અને વનસ્પતિઓમાં જે આ પર્ણો હોય છે એ આની અંદર રૂપાંતરણ થયેલા હોય છે કે કોઈ પણ કીટક એની અંદર આવે તો એને ખાઈ જશે એની અંદર એવા રેસાઓ આવેલા હશે મિત્રો આનો મેં પિક્ચર ગઈકાલે જ વોટ્સએપ ગ્રુપ પર મૂક્યો છે અને તમે સંજોગજો આજે હું આ તમને આ વિડીયો દ્વારા સમજાઈ રહ્યો છું બરાબર છે તો મારા વોટ્સએપ ગ્રુપમાં મેં આ મારા સ્ટુડન્ટ સાથે શેર કરેલું જ છે તમે જોયું હશે બરાબર તો આ એક કીટક બક્ષી વનસ્પતિ છે વિનસ ફ્લાય ટ્રેપ એનું પિક્ચર મેં મૂકેલું છે ઓકે પુષ્પ વિન્યાસ એટલે શું તેના પ્રકારો વણવો તો મિત્રો પુષ્પ વિન્યાસ હવે આપણે જ્યારે પર્ણ વિશે બધું જ જોઈ લીધું છે હવે આપણે પુષ્પો વિશે બધી રચના એની બધી જોવાની છે એના વિશે બધું ભણવાનું છે તો આપણે મિત્રો ભણી રહ્યા છીએ સહપુષ્પી વનસ્પતિ એટલે પુષ્પ તો આવે આવે ને આવે જ અને પુષ્પ એક વનસ્પતિ માટે બહુ જ જરૂરી ભાગ છે કેમ છે એ આપણે જોઈશું હવે તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે એટલે કે પ્રરોહ એટલે કે જે વનસ્પતિનો ઉપરનો ભાગ હોય એ કે જ્યાં પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એટલે કે પ્રરોહની પણ આગળનો જે ભાગ છે એ વર્ધનશીલ પ્રદેશ કહેવાય છે વર્ધનશીલ પ્રદેશ એટલે કે જે આગળ સતત વધ્યા જ કરે છે અને જે પુષ્પ છે એ વર્ધનશીલ ભાગમાં પરિણમે છે આગળ જઈને પુષ્પ બનશે બરાબર છે એ વર્ધનશીલ ભાગ અને આંતરગાંઠ વિસ્તરણ એટલે કે આંતરગાંઠ જે ગાંઠો ગાંઠો વચ્ચેનું જે જગ્યા હોય એ પામતી નથી એટલે કે વિસ્તરણ પામશે નહીં એટલે કે ત્યાં આગળ અટકી જશે અને અક્ષ જે છે એ સંકુચિત બને છે તો મિત્રો સીધી વસ્તુ છે જો આંતરગાંઠ વિસ્તરણ નહીં થાય એટલે એની પ્લાન્ટની જે લંબાઈ છે એ નહીં વધે પ્લાન્ટની લંબાઈ નહીં વધે તો જેનો અક્ષ હશે એ અક્ષ કેવો હશે સંકુચિત બનશે એટલે કે આમ શું કહેવાય નાનું થઈ જશે બરાબર હવે સંકુચિત અક્ષની ટોચના અગ્ર ભાગે એટલે કે સંકુચિત અક્ષ જે છે આ હવે એનો ટોચનો ભાગ જોવાનો છે આગળનો ભાગ ત્યાં આગળ શું થશે કે ક્રમિક ગાંઠ ઉપરથી પર્ણના બદલે પાશ્વીય રીતે પુષ્પો ઉદભવે છે બહિરુદ્ધ કહેવાય એટલે કે જે ઉપાંગો હોય પુષ્પના વિવિધ ઉપાંગો એ પ્રકારે વિવિધ પ્રકારો પુષ્પના ઉદભવશે બરાબર ક્યાં આગળ તો કે જ્યાં આગળથી પાન થવાનું હતું પર્ણની રચના થવાની હતી એના બદલે હવે પુષ્પો થાય છે તમે જોઈ રહ્યા છો ને હવે પુષ્પ કઈ રીતે વનસ્પતિમાં થતા હોય છે તો મિત્રો સંકુચિત થશે સૌથી પહેલાં તો પ્લાન્ટ અને પછી પર્ણ થવાને બદલે પાશ્વિય રીતે પુષ્પનો ઉદ્ભવ થશે હવે જ્યારે પ્રરોહ આગ્રહ એટલે કે પ્રરોહનો આગળનો ભાગ જેને સૂટ ટીપ કહેવાય એ પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશા તે એકાકી હશે બરાબર મેં આગળ પણ કીધું હતું કે જ્યારે આ પ્રરો આગ્રહ છે એ પુષ્પામાં પરિણમશે એટલે એ હવે આગળ વધી શકશે નહીં પરંતુ એના પણ અલગ અલગ પ્રકારો છે એ પણ આપણે જોઈશું તો કે પુષ્પીય અક્ષ ઉપર જે પુષ્પોની ગોઠવણી હોય છે એને કહેવાય છે પુષ્પ વિન્યાસ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે પૂછાઈ શકે કે પુષ્પ વિન્યાસ કોને કહેવાય ઇન્ફ્લોરસન્સ બરાબર છે ઇંગ્લિશમાં એને ઇન્ફ્લોરસન્સ કહેવાય તો પુષ્પીય અક્ષ ઉપર જે પુષ્પોની ગોઠવણી છે જે રચના છે જે એરેન્જમેન્ટ છે એને કહીશું આપણે પુષ્પ વિન્યાસ હવે ટોચનો જે ભાગ છે એ પુષ્પોમાં રૂપાંતર પામે કે સતત વિકાસ પામતો રહે તેને આધારે પુષ્પ વિન્યાસના મુખ્ય બે પ્રકારો છે મિત્રો જો હવે પુષ્પ આગળ કઈ રીતે વિકાસ પામે છે ને એને આધારે પુષ્પ વિન્યાસના બે પ્રકાર છે પુષ્પ વિન્યાસ એટલે એની ગોઠવણી હવે એના બે પ્રકાર છે તો મિત્રો અપરિમિત પુષ્પ વિન્યાસ બરાબર અને પરિમિત તો અપરિમિત પુષ્પ વિન્યાસ આપણે પહેલાં જોઈએ એટલે કે રેસીમોસ તો એમાં શું થશે કે મુખ્ય અક્ષ જે છે એ સતત વિકાસ પામતી રહી છે અને અનુક્રમિત અગ્રભિવર્ધી ક્રમમાં પાશવીય રીતે પુષ્પો ઉદ્ભવશે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે આ શું કહેવાય નોટ ડાઉન કરી જ લેજો કે અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહીશું કે એવા પુષ્પ વિન્યાસ કે જે મુખ્ય અક્ષ પર સતત વિકાસ પામશે એટલે કે આગળને આગળ વધતું જ રહેશે એનો અક્ષ પરંતુ જે પુષ્પો છે એ પણ સાઈડમાં ઉદ્દભવતા જશે તો એને કહેવાશે અપરિમિત પુષ્પ વિન્યાસ રેસીમોસ વાત કરીએ આપણે પરિમિત પુષ્પ વિન્યાસની તો પરિમિત પ્રકારના જે પુષ્પ વિન્યાસમાં છે એ મુખ્ય અક્ષમાં પુષ્પ સમાપ્ત થઈ જાય છે એટલે કે જે એની મુખ્ય અક્ષ છે જે પ્રકાંડ જે છે બરાબર ત્યાં આગળ પુષ્પની અંદર એન્ડ થઈ જશે એનું પુષ્પ આવશે એટલે એનું એન્ડ થઈ જશે એટલે એની વૃદ્ધિ કેવી થશે મર્યાદિત એન્ડ થઈ જવું એટલે લિમિટેડ થઈ ગયું ત્યાં આગળ એની લિમિટ આવી ગઈ એ વૃદ્ધિ એની મર્યાદિત હવે ત્યાંથી આગળ વધશે નહીં કારણ કે ત્યાં આગળ પુષ્પ આવી ગયું છે પરંતુ અપરિમિતમાં કેવું હતું પુષ્પ આગળ ધરી જે છે એ વધતા વધતી વધતી જાય છે અને જે પુષ્પો છે એ પાશ્વીય રીતે ઉદ્ભવે છે પાશ્વીય રીતે એટલે કે સાઈડમાં બરાબર જે રીતે મેઇન હાઈવે હોય અને મેઇન હાઈવેથી બીજા કેવા સાઈડમાં બધા રસ્તાઓ પડે છે તો એ પાશ્વીય રીતે પુષ્પો ઉદભવશે તો આ છે અપરિમિત અને પરિમિતમાં અટકી જશે તેની વૃદ્ધિ અને પુષ્પ જે છે એ તલાભી સારી એટલે કે બેઝી પેટલ ક્રમમાં ઉદ્ભવે છે હું તમને પિક્ચર બતાડીશ એટલે તમને ખ્યાલ આવશે તો જોઈ લો અહીંયા તમે અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે એ મિત્રો અહીંયા પુષ્પો થાય છે તો પણ આગળ વધ્યા કરે છે અહીંયા પુષ્પ થયા તો પણ આગળ વધે છે અહીંયા એક બીજી બ્રાન્ચ પડી અહીંયા પુષ્પ થવું આગળ વધી બરાબર જેમ જેમ આગળ વધશે એમ એમ પુષ્પો સાઇડ બાય સાઈડ થતા કરશે પરંતુ પરિમિતમાં જવ અહીંયા એક ટોચ ઉપર પુષ્પ આવી ગયું એટલે અહીંયાથી એનો ગ્રોથ અટકી ગયો હવે આગળ નહીં વધે પછી આમ વધી તો આમ પણ પુષ્પ આવી ગયું એટલે આગળ નહીં વધે આમ પણ નહીં વધે આમ પણ નહીં વધે એટલે પુષ્પ જે છોડ છે આટલો ને આટલો જ રહેશે તો આ છે પરિમિત પુષ્પ આની વૃદ્ધિ અટકી ગઈ હવે આગળ શું વધશે બરાબર આટલું તો વધી ગયું બસ પણ આ વધ્યા કરશે તો આ બંને ડિફરન્સ ખાસ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે મિત્રો લાક્ષણિક પુષ્પ જે છે એના ભાગો આપણે જોવાના છે કે લાક્ષણિક પુષ્પ કેવું હોય છે લાક્ષણિક એટલે કે કોઈ બી વનસ્પતિની પુષ્પની વાત કરી છે તો આવૃત્ત બિસદારી વનસ્પતિઓના પુષ્પના ભાગો તો મિત્રો આવૃત્ત બીજધારી જે વનસ્પતિ હશે એને જ સપુષ્પી વનસ્પતિ કહેવાય છે તમને ખબર હશે તો એની અંદર પુષ્પોના ભાગો કહેવાય છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રજનન એકમ કહેવાય છે બરાબર એટલે કે પુષ્પો દ્વારા જ વનસ્પતિઓ પ્રજનન કરતી હોય છે અને પુષ્પ જે છે એ પુષ્પ કુદરતે આપણી માટે નથી બનાવ્યું કે આપણે એની સુગંધ લઈ શકીએ આપણે એની સજાવટ કરી શકીએ ડેકોરેશન કરી શકીએ પુષ્પ એ પોતે વનસ્પતિ માટે બનાવ્યું છે કે એ આગળ પ્રજનન કરી શકે તો જે આવૃત્ત બિસ્દારી છે એ લિંગી પ્રજનન પુષ્પો દ્વારા કરે છે તો તે મધ્ય અક્ષ ધરાવે છે એટલે કે જે પુષ્પ હશે એની એક મિડલ મધ મધ્યમાં એની અક્ષ આવેલી હશે જેને પુષ્પદંડ કહેવાશે બરાબર જેથી આપણે આપણે ખબર ગુલાબનું પુષ્પ પકડીએ છીએ દંડથી તો એને પુષ્પદંડ કહીશું પેડિકલ કહીશું અથવા તો એને વૃંત પણ કહી શકાય એટલે કે સ્ટોક બરાબર કે જ્યાં આપણે પુષ્પાને પકડીએ છીએ ગુલાબ આપણે કેવી રીતે પકડીએ છીએ તો એ પુષ્પદંડ થયો પછી પુષ્પદંડના ફૂલેલા છેડાને પુષ્પાસન કહે છે એટલે કે આગળ જઈને જે એ ફૂલ જ્યાં ફૂલેલો ભાગ છે એને પુષ્પાસન કહીશું એ પુષ્પ વત્તા આસન આસન એટલે કે જ્યાંથી એ આમ શું કહેવાય આસન કોને કહેવાય આપણે કે જ્યાંથી એની આગળ રચના થતી હોય અને ત્યાં આગળ આમ થોડો ફૂલેલો ભાગ હોય બરાબર તો એને પુષ્પાસન કહીશું હવે તેની ઉપર પુષ્પાસનની ઉપર બીજી રચના આવેલી હશે બરાબર એટલે એને આસન કહ્યું છે તો તેની ઉપર ચાર જુદા જુદા પ્રકારના ચક્રો ગોઠવાયેલા હોય છે તમે પુષ્પનું ઇમેજિનેશન મનમાં સાથેને સાથે કરતા રહેજો બરાબર તો ચાર જુદા જુદા ચક્રો હશે કયા ચક્રો હશે જોઈ લઈએ સૌથી પહેલાં વજ્રચક્ર એટલે કે કેલિક્સ દલચક્ર એટલે કે કોરોલા પૂકેસર ચક્ર એટલે કે એન્ડ્રોસિયમ અને સ્ત્રી કેસર ચક્ર એટલે કે ગાયનોસિયમ તો મિત્રો દરેક પુષ્પ જે છે લાક્ષણિક પુષ્પમાં આ ચાર પ્રકારના ચક્રો જોવા મળે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હું ફરી રિપીટ કરું છું વજ્રચક્ર દલચક્ર પૂ કેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર હવે વજ્રચક્ર અને દલચક્ર જે છે એ સહાયક અંગો છે બરાબર છે સહાયક અંગો કોના સહાયક અંગો તો કે પૂંકેસર અને સ્ત્રીકેસરના કારણ કે પૂંકેસર અને સ્ત્રીકેસર કેસર ચક્ર જે છે એ છે પ્રજનન અંગ મુખ્ય જે પ્રજનન થતું હોય છે એ પૂકેસર અને સ્ત્રીકેસર દ્વારા થતું હોય છે પરંતુ વજ્રચક્ર અને દલચક્ર પણ એમને હેલ્પ કરે છે મદદ કરે છે એટલે એમને સહાયક અંગો કહેવાય કે એ પણ ક્યાંકને ક્યાંક સહાય કરે છે તો વજ્રચક્ર શું છે તો કે એ પુષ્પોની સૌથી બહારની તરફ ગોઠવાયેલું ચક્ર છે મિત્રો તમે ઘણી વખત જોવું જશે કે કોઈ પણ પુષ્પ લઈ લો દાખલા તરીકે તમે ગુલાબ જ લઈ લો બરાબર ગુલાબની બહાર જે લીલા લીલા કલરનું પાંદડા જેવી રચના હોય છે બરાબર કે જે ગુલાબ ઉપર ચોંટેલી પણ હોય છે અમુક વખત તો એ શું છે એ વજ્રચક્ર કહેવાય છે તે વજ્રપત્રોનું બનેલું હોય છે જે અલગ અલગ એના પત્રો હોય એને આપણે વજ્રપત્રો કહેવાય સેપલ્સ કહેવાય બરાબર હવે આ વજ્રપત્રો કેવા હોય છે લીલા કલરના હોય છે પર્ણસ્રોદસ હોય છે એટલે પર્ણ જેવા દેખાય છે અને કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે મિત્રો જ્યારે ગુલાબ હજુ ફૂટ્યો જ નથી બરાબર ગુલાબની હજુ કલી છે તો કેવું હશે એ લીલા કલરની તમને દેખાતું હશે બરાબર તો એ શું છે એ વજ્રચક્ર જ છે એ એને રક્ષણ આપે છે તો એ કલિકા અવસ્થામાં જ્યારે પુષ્પ હશે ત્યારે એને રક્ષણ આપે છે આ વજ્રચક્ર બરાબર છે અને વજ્રચક્ર જે છે એ યુક્ત વજ્રપત્રી કે મુક્ત વજ્રપત્રી પણ હોઈ શકે મિત્રો યુક્ત વજ્રપત્રી એટલે કે બધા એના જે વજ્રપત્રો છે એ ચોંટેલા હોય બરાબર એકબીજા સાથે ચોંટેલા હોય તો એને યુક્ત કહેવાય અને મુક્ત કોણે કહીશું કે જે છૂટા છૂટા હોય તમે એવા પણ ફૂલો આસપાસ જોઈ શકો છો અને મને એના નામ તમે કોમેન્ટ કરી શકો છો બરાબર જો તમે આટલું એક્સપેરિમેન્ટ કરો તો મને ખુશી થશે કે તમે ખરેખર બહુ સરસ રીતે સાયન્સ બની રહ્યા છો બહુ સરસ રીતે બાયોલોજી બની રહ્યા છો તમે આજુબાજુ જુઓ પુષ્પો જો પુષ્પોની રચના જો એના અલગ અલગ વજ્રચક્ર દલચક્રો બધું જોતા રહો તો તમને વધારે સમજણ પડશે જો તમારે આગળ આ ભવિષ્યમાં આ બધું ભણવાનું હોય તો પછી મિત્રો દલચક્રની વાત કરીએ એટલે કે કોરોલા કોરોના નહીં કોરોલા તો દલચક્ર જે છે એ વજ્રચક્રની અંદરની તરફ આવેલું હશે તો મુખ્ય જે એની મુખ્ય જે એની પંખોડીઓ હોય છે પુષ્પની એને મિત્રો દલચક્ર કહેવાય છે તો એ વજ્રચક્રની અંદર હશે ઓબ્વિયસલી તે વિવિધ આકાર અને વિવિધ રંગના હોય છે બરાબર આપણને ખબર જ છે ગુલાબ ગુલાબી કલર લાલ કલર બ્લેક કલર યલો કલર બધા અલગ અલગ કલરના પુષ્પ આવેલા હોય છે બરાબર વિવિધ આકાર અને વિવિધ રંગના હોય છે આકર્ષક હોય છે બરાબર છે તો મિત્રો પુષ્પો આકર્ષક કેમ હોય છે આપણા માટે નથી હોતા હું હજુ પણ કહું છું માણસ સ્વાર્થી છે પરંતુ એ કુદરતે જે બનાવ્યું છે એ આપણી માટે નથી બનાવ્યું એ બધું જ તમે જ્યારે પુષ્પના જ્યારે આની અંદર પ્રજનન ભણશો ત્યારે તમને વધારે ખબર પડશે કે આ પુષ્પોના વિવિધ રંગ કેમ છે વિવિધ સુગંધ કેમ છે તો કે એ કીટકોને આકર્ષે છે જો મિત્રો અહીંયા નીચે લખેલું જ છે બરાબર કે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે પરાગ નયન થવા માટે હવે આ નયન શું છે પાછું તો કે જે પૂંકેસરમાંથી ઉત્પન્ન થાય છે બરાબર છે જેને શું કહેવાય રજ કહેવાય એ સ્ત્રી કેસર પર ચોંટે છે બરાબર તો પછી પરાગ નયન થાય છે એટલે કે પ્રજનનમાં આપણને ખબર છે કે બે ગેમેટ હોવા જોઈએ મેલ એન્ડ ફિમેલ બરાબર છે એ રીતે તો મિત્રો દલપત્રો જે છે એ મુક્ત દલપત્રી પણ હોઈ શકે એટલે કે પોલીપેટેલસ અને યુક્ત દલપત્રી પણ હોઈ શકે એટલે કે ગેમો પેટેલસ બરાબર મેં આગળ કીધું એમ મુક્ત એટલે ચોંટેલા નહીં હોય છૂટા છૂટા હશે દલપત્રો કેવા હશે અહીંયા મુક્ત હશે છૂટા છૂટા હશે તમે વિચારી શકો છો એવા પુષ્પ કયા છે પછી યુક્ત દલપત્રી લે બધા આમ જોડાયેલા હશે બરાબર છે તો એને કહીશું આપણે યુક્ત દલપત્રી અને આપણને ખબર છે દલપત્રો જે છે એ પરાજ્ઞાન માટે કીટકોને આકર્ષે જ્યારે પતંગિયું એ પુષ્પ ઉપર બેસે છે કેમ બેસે છે તો કે આકર્ષાયું છે એનું કલર જોઈને પુષ્પનો એની સુગંધ જોઈને પછી ત્યાંથી પરાગ્રજ લઈ જશે અને સ્ત્રીકેસર પાસે જશે બરાબર એ બધું તમારે આગળ જ્યારે પ્રજનન ભણીશું સપુષ્પી વનસ્પતિઓમાં ત્યારે આ બધું આવશે જ હવે વનસ્પતિઓમાં દલચક્રના આકાર અને રંગની ખૂબ જ વિવિધતા છે આપણને ખબર જ છે ઘણા બધા આકારના પુષ્પો જોવા મળે છે ઘણી બધી કલરના જોવા મળે છે દલચક્ર જે છે એ નલિકાકાર ઘંટાકાર ઘરની આકાર કે ચક્રાકાર પણ હોઈ શકે છે તો આ બધા આકારમાં દલચક્ર આપણને જોવા મળી શકે છે તો તમે અહીંયા જોઈ શકો છો આ પર્ટિક્યુલર એક પુષ્પ છે એના ભાગો તમે જોઈ લો કે આ જે છે બરાબર આ વજ્રચક્ર એટલે કે જે આ નીચેના તમે જોઈ શકો છો બરાબર આ લીલી લીલી જે પંખુડીઓ હોય છે અહીંયા પુષ્પની તો એ વજ્રચક્ર છે પુષ્પદંડ એટલે જ્યાંથી આપણે એને પકડીએ છીએ પછી દલચક્ર એટલે કે આ બધી પંખુડીઓ જે એની છે એ પછી આ પૂંકેસર ચક્ર અને અસ્ત્રી કેસર ચક્ર તમે જોઈ શકો છો બરાબર આ અહીંયા છૂટું છૂટું પાછું બતાડ્યું છે બરાબર અસ્ત્રી કેસર ચક્ર છે પૂં કેસર ચક્ર છે તો કેટલીક વનસ્પતિના પુષ્પમાં પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એમ બંને પ્રેઝન્ટ હોય છે એટલે કે મિત્રો એવું પુષ્પ કે જેની અંદર પુકેસર ચક્ર પણ હશે એટલે કે નરજન્યુ પણ હશે અને સ્ત્રીકેસર ચક્ર પણ હશે એટલે કે માદાજન્યું પણ હશે તો એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહીશું આપણે દ્વિલિંગી એટલે કે બાયસેક્સ્યુઅલ એટલે કે એની અંદર બંને લિંગ આવેલા હોય છે પુકેસર અને સ્ત્રીકેસર બંને હવે જે પુષ્પમાં ફક્ત પુકેસર અથવા તો ફક્ત સ્ત્રી કેસર બેમાંથી કોઈ પણ એક જ હોય કે એવું કોઈ પુષ્પ છે કે જ્યાં ફક્ત પુકેસર છે અને એવું પુષ્પ છે કે જ્યાં ફક્ત સ્ત્રી કેસર છે બરાબર બંને સાથે ના હોય તો એને એકલિંગી પુષ્પ કહીશું એટલે કે યુનિસેક્સ્યુઅલ કહીશું બરાબર એકલિંગી અને દ્વિલિંગીનો તફાવત પણ તમને પૂછી શકે તો આ યાદ રાખવાનું છે હવે મિત્રો વાત કરીએ કે સમમિતિના આધારે પુષ્પના ભાગો બરાબર સમમિતિ એટલે આપણને ખબર છે આપણે પ્રાણીસૃષ્ટિમાં પણ સમિતિ જોઈ ગયા તો એ રીતે પુષ્પમાં સમમિતિ જોવાની છે કે નિયમિત એટલે કે અર્ય અનિયમિત કે દ્વિપાશ્વ અને અસમિતિય એમ ત્રણ પ્રકાર પડેલા હોય છે પુષ્પને સમમિતિને આધારે કેટલા ભાગ છે ત્રણ પ્રકારો પડેલા છે તો જોઈએ કે નિયમત એટલે કે અર્ય પુષ્પ કોને કહીશું કે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ તેને બે સરખા અર્ય ભાગોમાં વિભાજિત કરે તેવા પુષ્પને નિયમિત પુષ્પ કહીશું બરાબર નિયમિત પુષ્પ અથવા તો એને અર્ય સમિતિ પણ આપણે કહીશું તો એનું ખૂબ જ સરસ ઉદાહરણ છે કે ધતુરો અને રાયનું જે પુષ્પ હોય છે એ પણ એટલે કે એ પુષ્પમાંથી કોઈ પણ તમે સેન્ટરમાં એક ધરી પસાર કરો અને કોઈ પણ ત્રિજ્યામાં એને તમે બે સરખા અર્ય ભાગોમાં તમે એને વિભાજીત કરી શકો છો બરાબર કે કોઈ પુષ્પ તમે ઇમેજિન કરો અને તમે વચ્ચે એની મિડલમાં એક ધરી પસાર કરો કોઈપણ ત્રિજ્યામાં અને તેના બે સરખા ભાગ તમે જોઈ શકશો પછી અનિયમિત પુષ્પ કોને કહીશું તો કે પુષ્પ માત્ર એક જ ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજીત થઈ શકે મિત્રો અહીંયા એક શબ્દ આ છે ડિફરન્સ કે ચોક્કસ એક જ ચોક્કસ લંબ છે ખાલી કોઈ એક જ એવી ચોક્કસ લંબ ધરી તમે પસાર કરશો ત્યાંથી જ બે સરખા ભાગ થશે તો તેને અનિયમિત કહીશું બરાબર છે એટલે કે જાયગો મોર્ફિક તો એને દ્વિઅર્ય સમિતિ પણ કહેવાય છે દ્વિપાશ્વસમિતિ પણ કહેવાય છે તો આ બધા શબ્દોમાં ગૂંચવાઈ ના જતા તમે બધા અલગ અલગ શબ્દો છે બરાબર હવે સમાનાર્થી કયા છે એ પણ તમારે યાદ રાખવાના કે અનિયમિતનો બીજો કયું નામ છે તો કે દ્વિઅર્ય છે દ્વિપાશ્વ છે બરાબર નિયમિતનું બીજું શું નામ છે તો કે અર્ય છે તો આ બધા નામો તમે ભૂલી ના જતા પરીક્ષામાં કોઈ પણ કંઈ પણ રીતે પૂછાઈ શકે પછી અસમિતિય જોઈએ ત્રીજો એનો જે પ્રકાર છે તો જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કે લંબ ધરીએથી એમ કોઈપણ રીતે બે સરખા ભાગોમાં વિભાજીત જ ના થાય બરાબર છે અહીંયા તમે કોઈ પણ ધરી પસાર કરો કોઈપણ કેન્દ્રમાંથી કરો પરંતુ પુષ્પના સરખા ભાગો ના જ થાય તો એને અસમિતિ કહીશું એટલે કે એનામાં સમિતિ છે જ નહીં બરાબર તો એને એ સિમેટ્રિક કહીશું દાખલા તરીકે કેના કેના નામની જે વનસ્પતિ છે એનું પુષ્પ તમે જોઈ શકો છો હવે પુષ્પ જે છે એ ત્રિઅવયવી ચતુ અવયવી એટલે કે ટેટ્રામેરસ ત્રિઅવયવી એટલે કે ટ્રાયમેરસ કે પંચાયવી એટલે કે પેન્ટામેરસ પણ હોઈ શકે છે હવે આ અવયવી શું છે બરાબર ત્રિઅવયવી ચતુ અવયવી પંચાવયવી આ બધું છે શું તો પુષ્પીય જે છે એ બહિરુદભેદો એટલે કે જેના ઉપાંગો છે વજ્રચક્ર દલચક્ર એ બધું આપણે જોયું સ્ત્રી કેસર ચક્ર તો એ અનુક્રમે ત્ર ત્રણ ચાર અને પાંચના ગુણાકમાં હોય છે જે એ ત્રણના ગુણાંકમાં હોય તો એને ત્રિઅવયવી કહીશું ચારના ગુણાંકમાં હોય તો એને ચતુ અવયવી કહીશું બરાબર એટલે કે ત્રણ વજ્રપત્રો ત્રણ દલચક્રો એ રીતે ચાર એટલે ચતુ અવયવી પાંચ એટલે પંચાય અવયવી તો આ બહુ ઇઝી વસ્તુ છે હવે પુષ્પની સાથે પુષ્પીય દંડના તલ ભાગે સંકુચિત થયેલા પણ જોવા મળે તો તેને નિપત્રય પુષ્પ કહીશું આપણે અને નિપત્ર ના જોવા મળે તો તેને અનિપત્રી પુષ્પ કહીશું બરાબર કે જ્યારે પુષ્પીય દંડ છે એનું તલ ભાગ એટલે કે સૌથી નીચેના ભાગે જો આપણને એમાં પાન જોવા મળે પર્ણ જેવી સંકુચિત પર્ણ જેવી રચના જોવા મળે તો તેને આપણે નિપત્રીય પુષ્પ કહી શકીએ અને જો આવું કોઈ પણ રચના જોવા ના મળે નિપત્ર જોવા જ ના મળે પુષ્પના દંડના તલ ભાગે તો એને આપણે અનિપત્રી પુષ્પ કહીશું હવે બીજા શયના સ્થાનને આધારે પુષ્પના અલગ અલગ ભાગો પડેલા હોય છે બરાબર તો આપણો આ ત્રીજા નંબરનું છે બરાબર સી તો આગળ આપણે શું જોઈ લીધું એ પણ હું તમને બતાવી દઉં કે સમિતિના આધારે જોયું પુષ્પના ભાગો બરાબર પછી આપણે સૌથી પહેલાં શું જોયું આવૃત્ત બીજધારીના વનસ્પતિઓમાં પુષ્પના ભાગો બરાબર કે કઈ રીતે જે બેઝિક ફંડા છે એ આપણે પહેલાં જોયું બરાબર કે કઈ રીતે શું શું આવેલું હોય છે અને પછી આપણે શું જોયું કે અસ સોરી સમિતિને આધારે જોઉં બરાબર એટલે તમે ગૂંચવાઈ ના જાઓ ત્રણેય ભાગોમાં એટલા માટે હું તમને સેપરેટલી બતાડું છું તો હવે ત્રીજો જે છે એ છે બીજાશયના સ્થાન બીજા બીજાશયનું સ્થાન ક્યાં અને કેવી રીતે છે એના આધારે પુષ્પના ભાગો પડેલા છે તો મિત્રો પુષ્પના ત્રણ પ્રકારો પડે છે આના આધારે બરાબર કે પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર દલચક્ર પુંકેસર ચક્રના સ્થાનને આધારે પુષ્પનું અધોજાય પરિજાય અને ઊ તરીકે વર્ણન કરવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા પુષ્પના ત્રણ પ્રકારો અધોજાય એટલે કે હાઈપોજીનસ પરિજાય એટલે કે પેરીજીનસ ઉપરીજાય એટલે કે એપી તો આ બધા આપણે જોઈશું ડિટેલમાં તો અધોજાય કોને કહીશું આપણે અધોજાય એટલે કે હાઈપોજીનસ તો કે આ પુષ્પની અંદર સ્ત્રીકેસર જે છે ઉચ્ચ સ્થાને સ્થાન પામેલું હોય છે એનું જે સ્ત્રી કેસર હશે એ સૌથી ઉપર આવેલું હશે બરાબર જ્યારે બીજા એના બધા ભાગો હશે દલચક્ર ચક્ર એ બધા નીચે હશે પૂ કેસર ચક્ર તો આવા પુષ્પોમાં બીજાશય જે છે ઉચ્ચસ્થ કહેવાય છે સુપીરિયર કહીશું એટલે કે ઊંચના ભાગે ઊંચાઈના ભાગે એ બીજા બીજાશય આવેલું હશે દાખલા તરીકે રાય છે જાસૂદ છે રીંગણનું ફૂલ છે ધતુરો છે તો એ બધા આના ઉદાહરણ છે અધોજાયના તો અહીંયા આકૃતિ એમાં તમારે જોવાનું છે અધોજાય બરાબર આ એનું તમે જોઈ શકો છો બીજાશય છે બરાબર તો આ કેવું તમને દેખાય છે અહીંયા થોડું ઉપરની સાઈડે દેખાય છે બરાબર કે અહીંયા તમે જોઈ શકો છો આ સ્ત્રી કેસર ચક્ર છે બરાબર વચ્ચેનું આ પૂ કેસર ચક્ર છે આ દલચક્ર છે અને આ વજ્ર ચક્ર છે તો સ્ત્રી કેસર સ્ત્રી કેસર ચક્ર જે છે એ સૌથી અહીંયા ઉપર દેખાય છે આપણને અને આ ફૂલેલો ભાગ જે છે બીજા બીજાશય બરાબર એ થોડું શું કહેવાય સુપિરિયર કહેવાય બરાબર જ્યારે બીજા પુષ્પમાં આવું નથી તો અને આપણે અધોજાય કહીશું હવે પરિજયની વાત કરીએ કે જો સ્ત્રીકેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પર પુષ્પાસન પર એ જ સ્તરે આવેલા હોય તો તેને પરિજય કહીશું મિત્રો એ જ સ્તર ઉપર વાત કરી છે અહીંયા જો મિત્રો આ જે સ્તર છે બરાબર આ સ્તરની વાત કરી છે કે જો મિત્રો વજ્રપત્ર પણ અહીંયા છે દલચક્ર પણ અહીંયા છે પૂકેસર ચક્ર પણ અહીંયા છે આ ત્રણેય ચક્રો અહીંયા જ જોવા મળે છે જ્યારે સ્ત્રી કેસર ચક્ર છે એ થોડું અહીંયા ઊંડું બતાડેલું છે તો આને આપણે પરિજયી પુષ્પ કહીશું બરાબર છે બી અને સી બંને આકૃતિ જે છે એ પરિજય પુષ્પની છે તમે અહીંયા જોઈ શકો છો ઓકે આપણ જો તમે એક જ જે એની ગાંઠ છે ત્યાંથી જે ઓપન થાય છે વજ્રપત્ર દલચક્ર ભૂકેસર ચક્ર બરાબર તો આ રીતે પરિજયી પુષ્પ કહીશું આપણે અને આવા પુષ્પની અંદર બીજા સય જે છે અર્ધ અધસ્ત એટલે કે હાફ ઇન્ફિરિયર કહેવાય છે મિત્રો મેં કીધું એમ કે બહુ ઊંડું તો ના કહેવાય અને બહુ ઉપર પણ ના કહેવાય અર્ધ અધસ્ત જ કહેવાય ઉદાહરણ તરીકે જરદાળુ જરદાળુનું જે પુષ્પ છે એ તમે જોઈ શકો છો પછી ગુલાબ ગુલાબ તો બધાએ જોયું જ હશે તો ગુલાબ પણ એ પરિજયનું ઉદાહરણ છે આલુનું જે વૃક્ષ છે એ પણ અને ગલતોરો તો આ બધા પુષ્પો તમે જોજો તો તમને વધારે સમજણ પડશે પછી મિત્રો ત્રીજો એનો ભાગ છે ઊ પરિજય પુષ્પ તો એ કોને કહીશું તો કે ઊ પરિજય પુષ્પામાં પુષ્પાસન ઉપર ઉપર તરફ વિકાસ પામેલું હશે પુષ્પાસન સૌથી ઉપર તરફ વિકાસ હશે અને સંપૂર્ણ રીતે બીજા શયને આવૃત્ત કરતું હશે આ વસ્તુ ખૂબ જ યાદ રાખજો બરાબર ખૂબ જ સરળ છે કે શયને આવૃત્ત કરતું હશે મિત્રો તમે પિક્ચર જોશો એટલે વધારે ખબર પડે જો આ આખો શય છે આખો ઢંકાઈ ગયો આખું આવૃત્ત થઈ ગયું બરાબર ત્રિકેશર ચક્ર સૌથી ઉપર અહીંયા છે બરાબર અને આ બીજાશય છે આખું ઢંકાયેલું છે આવૃત્ત થયેલું છે બરાબર તો એને આપણે જાય કહીશું અને અન્ય ભાગો જે છે એ ઉપરના ભાગે વિકાસ પામેલા હશે આપણે જોયું જ કે બીજા બધા ભાગો જે છે આ બીજા શયની ઉપર જ આવેલા છે બીજા શય ઠેક નીચે છે અહીંયા જ્યારે બીજા પુષ્પમાં આવું નથી તમે જોઈ શકો છો બરાબર તો આવા પુષ્પમાં બીજાશય જે છે અધસ્ત કહેવાય છે એટલે કે ઇન્ફિરિયર કહેવાય છે અધસ્ત એટલે સૌથી નીચે તમે જોઈ શકો છો દાખલા તરીકે એવા કયા ઉદાહરણો છે કે જેમાં આવા જાય પુષ્પ જોવા મળે છે તો કે જામફળ કાકડીના પુષ્પ જે હોય છે એ અને સૂર્યમુખીનું કિરણ પુષ્પકો જે હોય છે એ પણ આવા પ્રકારના હોય છે બરાબર તો આ છે એ જાય તો મિત્રો ચારેય પ્રકારો ત્રણેય પ્રકારો યાદ રાખજો કે અધોજાય બરાબર આ બી અને સી છે એ પરિજાય છે અને જાય બરાબર બીજા શયનું સ્થાન તમે જુઓ સ્ત્રી કેસર પુ કેસર બરાબર આ ફૂલેલો ભાગ બીજા બીજાશય કહેવાય જ્યાં એની અંદર બીજ હોય બરાબર આ બધા નાના નાના બીજ છે ઓવરી કહેવાય આને અને એને ઓવ્યુલ કહેવાય બીજને મિત્રો પુષ્પ આગળ જઈને જ્યારે પ્રજનનની ક્રિયા પૂરી થાય પછી પુષ્પ આગળ જઈને શું બને છે ફળ બને છે બરાબર આ જે ભાગ છે આ આ ભાગ ફળ બને છે આ બધું પડી જાય છે અને આ ફળમાં વિકસિત થાય છે તો ફળની અંદર બીજો જે આપણને જોવા મળે છે એ શું છે આ બીજ જે છે એ જ ફળના બીજ હોય છે અને આ આખું ફળનું આવરણ બન્યું જાય છે આપણે જે ફળ ખાઈએ છીએ એ આપણે શું ખાઈએ છીએ તો કે આ ભાગ જે એનું છે બીજાશય એ આપણે ખાતા હોઈએ છીએ બરાબર જ્યારે પુષ્પ આ મેચ્યોર થઈ જશે ત્યારે ઓકે મિત્રો કલિકાતર વિન્યાસ તો મિત્રો આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો મિત્રો આ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં આગળના પાર્ટમાં આપણે ત્યાંથી ચાલુ કરીશું ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર